गया छे अमारा संवाददाता गौरव सीधा आपनी पासे। एक रीते अत्यारे तमाम जे गामडाओमां चूंटणी योजाई रही छे ग्रामजनोमां एवो उत्साह छे के पोतानो प्रसंग जाणे तेओ अत्यारे उजवी रह्या होय। आप जे गाममां अत्यारे उपस्थित छो त्यां केवा दृश्य सामे आवी रह्या छे केम के मतदाननी शरूआत थई चूकी छे? गौरव निधि એટલા માટે એવું કહી શકાય કે એક ઉત્સાહ એક ઉમંગ એક પ્રસંગનું વાતાવરણ હોય કારણ કે ગામના સરપંચ પદ એ મોભાદાર પદ ગણવામાં આવે છે। ગામનો સરપંચ એટલે ગામનો પ્રથમ નાગરિક ગણાય એ મોભાદાર પદ મેળવવા માટે કુટુંબ કુટુંબ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વાડાવાડા વચ્ચે એક એક જાતની હોડ લાગતી હોય કે કયા કુટુંબનો વ્યક્તિ કઈ જ્ઞાતિનો વ્યક્તિ સરપંચ બનશે તેના માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે, મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। આપણી સાથે જોડાય છે એક સિનિયર સિટીઝન કે જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, સામાન્ય રીતે કોઈ પણ 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ હોય જેના પાસે મતાધિકારનો અધિકાર હોય તે મતદાન કરતા હોય છે, એક વૃદ્ધ બા જોડાય છે જેમની સાથે વાત કરીશું। બા, સરપંચની ચૂંટણી માટે તમે મતાધિકારનો ઉપયોગ કર્યો, સરપંચ કેવો હોવો જોઈએ તમારા ગામનો? સારો ને વફાદાર હોય, સારું કામ કરી બતાવે, સારા ઓલા એ કામ કરે, સૌનું આગળ કામ સારું ચાલે। ચાલી શકવાની ક્ષમતા નથી છતાં તમે મતદાન મથક સુધી આવ્યા, મતદાન કર્યું, મતદાન જરૂર કરવું પડે। શું મેસેજ આપશો બીજા જે લોકો કે જે આજના દિવસે પોતાના પાસે મતાધિકાર હોવા છતાં મતદાન નથી કરતા, તે લોકોનો શું સંદેશો આપશો? મારે જવું પડે, આમાં સહકાર આપવો પડે। તો તમે જોયું કે આ એક સિનિયર સિટીઝન છે, વૃદ્ધ બા, કે જેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, ચાલવાની ક્ષમતા ન હોવા છતાં તેઓ એકબીજાના ટેકે ચાલીને અહીંયા મતાધિકારનો ઉપયોગ કર્યો। તમે જોઈ શકો છો કે ખૂબ ઘણા મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને કેટલા લોકો મતદાન કરીને પણ પરત આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કેટલા લોકો મતદાન કરવા જઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું। કેવો સરપંચ, કેવો વોર્ડનો સભ્ય હોવો જોઈએ તમારા ગામમાં? ગામનો સરપંચ સભ્ય આદર્શ હોવો જોઈએ, જે ગામના વિકાસ કાર્યમાં કામ કરી શકે। કયા કયા કામોની ઉણપ છે ગામમાં? ઘણા બધા કામોની ઉણપ છે, એક તો ગામમાં ગંદકી પુષ્કળ છે, બરાબર છે, બીજું ગામમાં ઘણા બધા વિકાસના કામો બાકી છે। અમદાવાદની છેડે એટલે છે કે અમદાવાદની બોર્ડર પાસે આવેલું ગામ છે, અમદાવાદ મેટ્રો મેગાસિટી તરફ બનવા આગળ જઈ રહ્યું છે, તમારું ગામ કેવું હોવું જોઈએ? અમારું ગામ સુંદર, સ્વચ્છ, શુદ્ધ પાણીની વ્યવસ્થા સાથે એક સક્ષમ વહીવટકર્તા સરપંચ તરીકે હોવા જોઈએ। બીજું કે અમારો અત્યારે જે શેલા એરિયા છે ખૂબ સરસ રીતે ડેવલપ થઈ રહ્યો છે, આ ડેવલપમેન્ટવાળા એરિયાની અંદર સારી ગ્રીનરી, ઝાડપાન, ગાર્ડન, રોડની રસ્તાની સારી સુવિધા હોવી જોઈએ અને એના માટે અમે એવું ઈચ્છીએ છીએ કે એક સારા સક્ષમ સરપંચનું અહીંયા ઇલેક્શનની અંદર ચૂંટાઈને આવે એવી અમારી ઈચ્છા છે। સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જ્યારે ગામડાની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી હોય તો ચૂંટણી બાદ પણ વેરજન વિખવાદ કુટુંબ કુટુંબ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે થઈ જતા હોય છે, તમે શું અપેક્ષા રાખો? આવું હોવું જોઈએ? આવું બિલકુલ ના હોવું જોઈએ। આમાં જે ચૂંટણીની પ્રક્રિયા છે એની અંદર જાતિ ના જાત ભેદભાવ કોઈ ટાઈપના હોવા ના જોઈએ અને એની અંદર ખાલી ગામવાળાએ સૌ જેટલા લોકો રહે છે રહીશોનું હિત જ જોવું જોઈએ, સારું સક્ષમ હોય એની અંદર જાતિવાદ ના જોઈએ, સક્ષમ માણસને સરપંચ તરીકે ચૂંટવા જોઈએ, સક્ષમ વ્યક્તિને સરપંચ તરીકે ચૂંટવા જોઈએ તેવી એક મતદારની લાગણી છે। કેટલીક મહિલાઓ જોડાય છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવો વહીવટ કરતા, કેવો સરપંચ તમારા ગામનો હોવો જોઈએ? સક્ષમ હોવો જોઈએ અને બસ બધી સારી રીતે બધી વ્યવસ્થા કરી અને બધી પ્રગતિ સારી કરવી જોઈએ ગામની। અમને નર્મદાના પાણી છે એ છે બધું અમે ઈચ્છીએ છીએ કે આવે અમારે જલ્દી। એ બધા પ્રકારની તકલીફો હાલ છે છેલ્લામાં? હા, કેવા પ્રકારની તકલીફો છે હાલ? બસ એક આ નર્મદાના પાણી નથી, રસ્તા બહુ ખરાબ છે બધા, એ બધું સારું થવું જોઈએ। તો જે ગામમાં પાયાની વિકાસ છે, પાયાનો સુવિધા છે, તેનો અભાવ છે, તેનો વિકાસ થવો જોઈએ તેવી તેમની માગણી છે અને અપેક્ષા સાથે તેઓ મતદાન કરી રહ્યા છે, જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે કોઈ પણ પ્રકારનો વિખવાદ ના હોવો જોઈએ તેવું પણ મતદારો માની રહ્યા છે। નિધિ જી બિલકુલ, ગૌરવ અને બ્રિજેશ આપ તમામ અપડેટ પર નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું અને માહિતી મેળવતા રહીશું, અત્યારે જોડાયેલા રહેજો। પરંતુ એક રીતે એક બાદ એક ગ્રામજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, વહેલી સવારથી તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ તરફ ખેડાની વાત કરવામાં આવી, રાજ્ય સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પણ મતદાન કરવા માટે પહોંચ્યા, તેમણે મતદાન કર્યું, ગ્રામ વિકાસ મંત્રીએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, તેમના વતન મહેમદાબાદ તાલુકામાં તેમણે મતદાન કર્યું, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, મહેમદાબાદના વાંઠવાડી
ગામ ખાતે તેમણે મતદાન કર્યું. વહેલી સવારથી મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે મતદારો. તેની વચ્ચે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો. તેઓ પણ વહેલી સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા અને તમામ ગ્રામજનોને જે જે ગામમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે, મતદાન થઈ રહ્યું છે, તે તમામ ગ્રામજનોને મત કરવા માટે પણ અહીં મત આપવા માટે પણ અપીલ કરી છે.